ધારપુરના ધારાસભ્ય અને મંત્રી કુબેર ડિંડોર સામે વિરોધ નોંધવામાં આવ્યો. રાજ્યકક્ષાની ગ્રાન્ટના કામો ફાળવવામાં ગેરરીતિ કરી હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. કડાણા તાલુકાની રાજ્યકક્ષાની ગ્રાન્ટ ફાળવણી માત્ર 3 ગ્રામ પંચાયતોને જ ફાળવી દેવાઈ છે. ભૂલ બચકરિયા ઉત્તર અને મહાપુર ગ્રામ પંચાયતને 5 કરોડની ગ્રાન્ટ ફાળવી દેવાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો 40 ગ્રામ પંચાયતના સરપંચ અને આગેવાનોએ તાલુકા પ્રમુખ અને ટીડીઓને પણ ઉગ્ર રજૂઆત કરી છે. કુબેરભાઈ ડિંડોરના અંગત એવા 3 સરપંચોને ગ્રાન્ટ ફાળવી દેવાઈ છે તેવા આક્ષેપ કરાયા છે. ગ્રાન્ટના વિવાદને લઈને કડાણા તાલુકામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. 40 ગામોના સરપંચોએ ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાયને લઈને ટીડીઓને રજૂઆત કરી છે. અગાઉ પણ ટ્રાયબલની ગ્રાન્ટ નજીકના 4-5 ગામોને ફાળવી દેવામાં આવી હતી. ટ્રાયબલ ગ્રાન્ટને લઈને અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દ્વારા દરેક કામના આયોજન અને ગ્રાન્ટ વહેંચણીમાં મનમાની કરવામાં આવે છે. ધારાસભ્યો નિયમો નેવે મૂકીને પોતાના અંગત માણસોને લાભ અપાવી રહ્યા છે. તો સંવાદદાતા વિશાલ વાણંદ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિશાલ, જે પ્રકારે અત્યારે કડાણા તાલુકાની જે ગ્રાન્ટ છે રાજ્યકક્ષાની, તે અમુક જ ગ્રામ પંચાયતોને ફાળવી દેવામાં આવે છે તેવું કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે અને તેને જ લઈને ટીડીઓમાં પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. શું વિગત? જી, ચોક્કસથી જણાવી દઉં કે હાલ સંતરામપુર ના ધારાસભ્ય જે કુબેરભાઈ ડિંડોર સામે વિરોધના વંટોળ ઉઠ્યા છે એ અનુસંધાને કડાણા જિલ્લાની અંદર 5 કરોડની જે ગ્રાન્ટ છે માત્ર ને માત્ર એવું કહેવામાં આવે તો 3 જ પંચાયતોની અંદર ફાળવી દેવામાં આવી છે. એટલે 40 ગામના ગ્રામ પંચાયતના સરપંચોએ વિરોધ નોંધાવ્યો છે આ બાબતે. બિલકુલ વિશાળ, જાણકારી બદલ આભાર.